मित्रों ने विद्यार्थी मित्रों, आज सवार थी आ एक विचारणा शुरू थई छे। मुक्त दीर्घ कविता बहुज गहन अने घणी बधी समझण मांगी ले एवी आ संज्ञा छे, पारिभाषिक संज्ञा छे। खरेखर तो एनी वात करूँ ए पहला एक नानकड़ी बात करूँ के अहीं आ जे चार कवियो ना फोटोग्राफ मुकेला छे ए चारे कवियो ने हूँ मळेलो छुं। उमाशंकर ने FIBA मां मळेलो, सुरेश जोशी ने एमए पछी PhD नो विषय नक्की करवा माटे वडोदरा गयो तो त्यारे मळेलो, अने ए दिवस हतो 22 એપ્રિલ 1986, अने ए पछी 6 સપ્ટેમ્બર ना दिवसे एमनु मृत्यु थयो, 4 મહિના पछी। एटले नहींतर मने आखी जिंदगी नो वसवसो रही जात के कारण के मारा बहुज कोई विशेषण न लगाड़ी सकाय एटला ए मानीता सर्जक। रितांशु भाई तो अमे विभाग में गुजराती विभाग में ए प्रोफेसर अमे रीडर तरीके जोड़ाया, ए पहला पण घणीवार मळेला। लाभशंकर ठाकर ने घणीवार परिषद में मळ्या छीए। तो आ चारेय कवियोना आवी रीते फोटोग्राफ जोता आपणे एम थाय के गुजराती कविता साहित्यमां आ चार बहु मोटा तारक छे। हवे आपणे ज्यारे आ मुक्त दीर्घ कविता એ શબ્દ કે અથવા તો એ પરિભાષા સાંભળીએ ત્યારે સવારથી એના અર્થઘટન માટે મારા બધા મિત્રો મથે છે અને એના વિશે સરસ મજાની વાત કરે છે। મને સૌથી વધારે જો કોઈ અપીલ કરતી આમાં કોઈ સંજ્ઞા હોય કે વિશેષણ હોય તો એ છે મુક્ત। તો આ આ મુક્ત શું છે ખરેખર? આપણે એનો અર્થ બહુ જાણીએ છીએ કે કશાકથી મુક્ત થવું, જ્યાં બંધાયેલા છીએ ત્યાંથી મુક્ત થવું। હવે એની સાથે બીજો પ્રશ્ન એ છે કે ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી કવિતા સાહિત્યમાં મુક્ત દીર્ઘ કવિતા આવી ક્યાંથી? આપણે ત્યાં કાવ્યો લખાતા હતા, આપણે ઇતિહાસની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ કે ઉમાશંકરે મુક્ત દીર્ઘ કવિતા લખી, પણ જે કવિતા લાભશંકર ઠાકરે લખી, જે કવિતા સુરેશ જોશીએ લખી, જે સીતાંશુએ લખી, સીતાંશુ યશશ્ચંદ્રએ જે કવિતા લખી, એ કવિતાને ફ્રેન્ચ યુરોપિયન કવિતા સાથે સંબંધ છે। બહુ જ મોટો ફ્રેન્ચ ભાષાનો કવિ પોલ વાલેરી, એ પોલ વાલેરીએ એમની જિંદગીના 18 વર્ષના મૌન પછી એક મોટું કાવ્ય લખ્યું। 19 વર્ષની ઉંમરે તમારી અહીં જે કેટલાક વિદ્યાર્થીઓ છે એની ઉંમરે પ્રેમમાં નિષ્ફળ ગયા અને કાવ્ય લખવાનું છોડી દીધું, બાકી તો માલારમે સાથે દોસ્તી હતી। અને પછી વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં એ ભણવા લાગ્યા,
અને લગભગ 39 વર્ષની ઉંમરે એકવાર સમુદ્ર કિનારે ઊભા અને કવિતાનું અવતરણ થયું 500 પંક્તિનું કાવ્ય લા જ્યાં પાર્ક આ નામની વાલેરીની દીર્ઘ કવિતા અને આ કવિતાનો અનુવાદ ચંદ્રકાંત ટોપીવાળાએ કર્યો 500 પંક્તિની કવિતા અંગ્રેજીમાંથી એનો અનુવાદ કર્યો અને ટોપીવાળા સાહેબનું જે પુસ્તક છે હદપારના હંસો અને આલ્બેટ્રોસ બહુ વાંચવા જેવું છે આધુનિકતાનું જે તમારે શિક્ષણ લેવું હોય આધુનિકતાના સંસ્કાર જો તમારે પામવા હોય તો આ પુસ્તક અવશ્ય વાંચો એમાં બે વાત છે એક તો ભરપૂર કવિતાઓ છે આર્થર રેમો બોડલેર પોલ વાલેરી આ બધાની કવિતાઓ છે અને ગુજરાતી સાહિત્યમાં જેની કોઈ તુલના ન થઈ શકે એવો પ્રતીકવાદ ઉપરનો નિબંધ છે સિમ્બોલિઝમ ઉપર તમારે જો જાણવું હોય અને એમણે એમ કહ્યું કે આ એફિલ ટાવર જે છે એ 19મી સદીનું પ્રતીક છે કારણ કે એફિલ ટાવર એક એવો ટાવર હતો કે જે કોઈનું પણ પ્રતિનિધાન નહોતું આની પહેલાં આવો એક પણ ટાવર વિશ્વમાં નહોતો તો પ્રતીક છે એ શું છે ઇટ ઇઝ એ નોટ અ રિપ્રેઝન્ટેશન એ પ્રતિનિધાન નથી એ નવું સર્જન છે એ કશાનું પણ અનુકરણ નથી એટલે આપણે જરા વાલેરીમાંથી પાછા જરાક વાતને જોડી દઈએ તો આ જે મુક્ત ગુજરાતી કવિતા છે એના આ મૂળ આપણને ફ્રેન્ચ કવિતામાં પડે છે અને મિત્રોએ વાત કરી પણ ગુજરાતી સાહિત્યમાં આ ભલે એ મુક્ત હોય કે ન હોય પણ આ જે નવી કવિતા જે આવી નવા કવિઓ જે આવ્યા જેમાં ગુલામ મહંમદ શેખ આવ્યા સીતાંશુ યશસચંદ્ર આવ્યા એ કવિતાને પામવા માટેનો સુરેશ જોશીએ એક સરસ મજાનો જે ઉપક્રમ રચ્યો એ નવોન્મેષ અને એ નવોન્મેષમાં જે શીર્ષક આપ્યું અંદર પ્રસ્તાવનામાં કુંઠિત સાહસ આપણે એવા નથી પડવું પણ એમણે આ જે નવી કવિતા આવી જે રાવજીની કવિતા આવી કે સીતાંશુ યશસચંદ્રની કવિતા આવી એ કવિતાને સમજવા માટેની આપણને એક સરસ મજાની સમજ આપી આ જે કવિતાઓ છે સીતાંશુ યશસચંદ્રની કવિતા હોય કે રાવજી પટેલની કવિતા હોય કે કોઈ પણ આધુનિક કવિતા હોય તો એ ઇરેશનલ વ્યૂ ઓફ રિયાલિટી છે રેશનલ વ્યૂ નથી રેશનલ એટલે તાર્કિક માનો કે થોડી વારમાં અમે અહીંથી જતા રહેશું સૌ સૌના ઘરે તમે બધા જતા રહેશો અને અહીંના જે પેલા પિયુન છે એ આ બધું બંધ કરવા આવશે તો આ ટેબલ ઉપર પડેલા જે પેલા બુકે છે એને જોઈને એને ધારો કે કોઈ કાવ્ય સ્ફૂરે તો એને શું થાય કે અરે કેટલા પ્રેમથી ગઈકાલે હું આ બજારમાંથી લાવ્યો હતો પાટણમાં મારા સાહેબે 4 વાર મને ધમકાવેલો કે બરાબર લાવજો ફૂલ એમ કે અને મેં સાચવી સાચવીને જીવની જેમ લાવીને રાખ્યા અને આ જુઓ એની દશા આ
થાય ને, તો ઇરેશનલ વ્યૂ છે, અતાર્કિક જગતને જોવાનો એક નવો અભિગમ, જે અભિગમ નાનાલાલ પાસે હતો, જે અભિગમ બપ્પા ઠાકોર પાસે હતો, એ અભિગમને બદલે જગતને નવી રીતે જોવાનો જે અભિગમ, અથવા તો જગતને નવી રીતે સંવેદવાની જે પરંપરા ઊભી થઈ, એમાંથી આ કવિતાઓ આવી. તો હવે આપણે આ મુક્તનો અર્થ શું કરીશું? તો મને એમ લાગે છે કે મુક્ત એટલે માત્ર છંદથી મુક્ત થવું નહીં, પરંપરાથી મુક્ત થવું એટલે મુક્ત નહીં, પણ જીવન વિશેની, કવિતા વિશેની, સાહિત્ય વિશેની, ઈશ્વર વિશેની બધી જ માન્યતાઓથી મુક્ત. એક પણ મેટાફિઝિક્સમાં શ્રદ્ધા ન ધરાવવી. ઈશ્વર મરી ગયો છે એની કવિતાઓ કેટલી બધી છે. તો જે આ એક આદિભૌતિક વિશ્વ હતું, જેમાં ઈશ્વરની સત્તા હતી, જેમાં મૂલ્યની સત્તા હતી, જેમાં ધર્મનો એક આખો આધાર હતો, એવા તમામે તમામ સંસ્કૃતિએ ઊભા કરેલા બધા જ માળખાઓથી મુક્ત એ આ કવિતા છે. મોડર્ન જે પોએટ્રી છે, આધુનિક કવિતા છે, એને હું આ મુક્તને આ રીતે હું જોઉં છું. હવે આ રીતે જ્યારે આપણે મુક્તની સંજ્ઞાને જરા વધારે વિસ્તારથી આપણે જોઈ, તો એક બીજું લક્ષણ પણ આ મુક્ત દીર્ઘ કવિતાનું આપણે મૂકી શકીએ. આ જે કવિઓ જે હતા, આધુનિક કવિઓ હતા, એ શુદ્ધ કલાવાદી હતા. કવિતાનું પ્રયોજન બોધ, ઉપદેશ, ભાવ, ભાવના કશું જ નહીં. આ કવિતાનો માત્ર ને માત્ર હેતુ એક કલા સર્જન, અને એ સર્જન પાછળ એમનું જે મુખ્ય પ્રયોજન છે કે આ કાવ્યથી, આ નવી કવિતાથી તમે શું પામશો? તો કે એક એવો વિશેષ આનંદ, અને એ આનંદની પરિભાષાના મૂળ આપણા સંસ્કૃત કાવ્ય મીમાંસા પાસે છે. આપણા જે રસ મીમાંસકો છે, ભરતનું જે રસસૂત્ર છે, એમના વિદ્યાર્થીઓ કે બીએમાં ભણી ગયા હશો, વિભાવ, અનુભાવ, સંચારી ભાવ, સંયોગાર, રસ નિષ્પત્તિ, અને પછી આચાર્ય આનંદવર્ધને આ રસ નિષ્પત્તિ એટલે શું એની એટલી બધી ચર્ચા કરી, એટલી સૂક્ષ્મ ચર્ચા કરી, અને એમણે કહ્યું કે રસાનુભવ એટલે આત્મદર્શન. કોઈ પણ સાહિત્ય કૃતિને એનું વાચન કરતા કરતા, એનું ભાવન કરતા કરતા, એનો આસ્વાદ લેતા લેતા, એની ચરમ સીમાએ હું મને ઓળખું છું, મને પામું છું, સેલ્ફ રિયલાઇઝેશન. અને આચાર્ય અભિનવ ગુપ્તે સંજ્ઞા આપી પ્રત્યભિજ્ઞા દર્શનમ, કે પોતાને જ પામવાનું છે. શેક્સપિયરનું નાટક જોઈને મને જ મારા ઈયાગો વિશેનું જ્ઞાન થવાનું છે, મારી અંદરનો ઈયાગો મને દેખાશે કે હું કેટલો ઈયાગો છું. અને એટલા માટે આપણને નાટક જોતી વખતે કે વાર્તા વાંચતી વખતે, વાર્તાના પાત્રો કે નાટકના પાત્રો આપણા કોઈ સગા નથી, છતાં રડીએ છીએ. તો એ એ રુદન શું છે, એ આંસુ શું છે? એ રસાનુભવ છે. એ મરણ વખતે કે કોઈ બીજી વિપત્તિ વખતે પડતા આંસુ નથી, એ રસાનુભવનું ચિહ્ન છે. ભાવ વિભોર થઈ જવાની એક એક સીમા છે, પરમ સીમા છે. તો આ જે કવિતાઓ હતી એનું એક પ્રયોજન મેં તમને કહ્યું કે શુદ્ધ કલાનો આનંદ,
બીજું એનું જે પ્રયોજન જે હતું કે આ જે રોજિંદી વ્યવહારની જે ભાષા છે એ ભાષાથી અલાયદી ભાષા, તમે જુઓ આ ચાર કવિઓને બીજા ચાર કવિઓમાં ઉમેરી દો, આ કવિઓની ભાષાનો મેળ આપણા પરંપરાગત કવિ સાથે નથી, અને એટલા માટે ચંદ્રકાંત ટોપીવાળાએ એને માધ્યમ વિદ્રોહની કવિતા કહી અને બીજું નામ આપ્યું. વિદ્યાર્થીઓને થોડીક આ બધી પરિભાષાઓ ભરતસર ક્લાસમાં સમજાવી શકે આના ઉપર તો એક પાછું લેક્ચર જોઈએ કે માધ્યમ વિદ્રોહ એટલે શું. બીજી સંજ્ઞા વાપરું પ્રતિભાષાનું કવચ. વ્યવહારની ભાષા જે છે એને કવિ એક એવા આવરણો ઓઢાડે છે, એને એવા સરસ મજાના રૂપ આપે છે કે જ્યારે એ કાવ્ય રૂપે આવે ત્યારે જટ સહેલાઈથી એને સમજી ન શકાય એવી ભાષા. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે મને આ કવિતા સમજાતી નથી, કારણ કે એ પ્રતિભાષાનું કવચ કવિએ એને ઓઢાડેલું છે. તો આ બે એના મુખ્ય લક્ષણો આપણે તારવી શકીએ. આગળની વાત આપણે કરીએ કે સુરેશ જોશીની જે મુક્ત દીર્ઘ કવિતાઓ જે છે એમાં એમનું પહેલું કાવ્ય જે ઈતરામાં પ્રગટ થયું, પણ એ પહેલા સુરેશ દલાલ જે કવિતાનું સામયિક ચલાવતા હતા એ સામયિકમાં સૌથી પહેલા એ કવિતા પ્રગટ થયેલી, અને એનું જે શીર્ષક હતું, પછી તો એમણે ઈતરામાં તો માત્ર મૃણાલ રાખેલું છે, પણ એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન. મુક્ત દીર્ઘ કવિતાના બધા જ લક્ષણો તમે આમાંથી તારવી શકો. એક ભૂલો પડેલો કવિ છે. આ બધા કવિઓ કેવા લાગે આપણે કે ભૂલા પડી ગયા લાગે છે કંઈક. અત્યારના કવિઓને સાંભળીએ તો આપણે એવું ન લાગે કે આ ભૂલા પડી ગયેલા છે. આ લોકોએ પોતાની કોઈક ઓળખ ગુમાવી દીધી છે, એમનો હવે કોઈ એનો ચહેરો રહ્યો નથી, અને ભૂલા પડેલા એટલે શાપિત છે. આ બધા કવિઓ શાપિત છે, અને એમનું પાછું રોમેન્ટિક દુઃસ્વપ્ન. આ દુઃસ્વપ્ન જે છે એને આપણે આગળ સમજીશું. તો સુરેશ જોશીની આ મુક્ત દીર્ઘ કવિતાનો પહેલો નમૂનો એમણે જે લખ્યો એ આ કે ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન. હવે માનો કે તમે આ કવિતા વાંચો છો. દીપકભાઈએ કહ્યું કે આ કવિતાનો જો પાઠ થાય તો આ કાવ્ય આપણને વધારે એનો અનુભવ થઈ શકે. સુરેશ જોશી સન્નિધિકરણના સર્જક છે, જક્ષ્ટાપોઝિશનના એ સર્જક છે, માત્ર વાર્તામાં નહીં પણ કવિતામાં. ધારો કે એક એવી પ્રિયતમા, એક એવી પ્રેયસી, અથવા તો એક એવી જેના પ્રેમમાં પોતે પડેલો નાયક એવી કિશોરી, એની સાથે ગાળેલા સરસ મજાના દિવસો, એ વન, એનું સૌંદર્ય, પશુ પંખી અને સૃષ્ટિના જે અદ્ભુત તત્વો છે એના પરિવેશમાં અનુભવેલો પ્રણય, અને એવી ગાઢ અનુભૂતિ સાથેના પ્રણય જેની સાથે થયો એ પાત્ર જીવનમાંથી ચાલ્યું ગયું છે, હવે પોતાની સાથે નથી. એ પાત્ર હવે ક્યાં છે? એ પાત્ર હવે એક બંધિયાર ઘરમાં એક યાંત્રિક જિંદગી જીવતું પાત્ર બની ગયું છે. તમે યાદ કર્યું ને કે સોફાનો પોચો ખોળો, તો કેટલી હદે
એ પ્રણયની આવી સૂક્ષ્મ અનુભૂતિનું અહીં અવમૂલ્યન થયું. કેવા ચાહતા હતા એને, કેટલા ગાઢ એની સાથે એનો પ્રણય હતો. આવું પાત્ર જીવનમાંથી ચાલ્યું ગયું છે અને હવે એ કોઈક એવી ટાઈમ ટેબલ બધ જિંદગીમાં ગોઠવાઈ ગયું છે અને એને યાદ કરવાનો એનો જે જોરાપો છે એ જોરાપવાનું આ કાવ્ય છે. એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન. આ કાવ્ય આપણે જ્યારે વાંચીએ ત્યારે વારંવાર એક સંજ્ઞા આપણી સામે આવે અને એ સંજ્ઞા છે શૂન્ય. અસ્તિત્વવાદ કે નવા ચિંતનોમાં સતત પ્રયોજાતી આ પરિભાષા છે શૂન્ય. તો આપણે તો શૂન્યનો અર્થ શું કર્યો? આપણે શૂન્ય એટલે ખાલી, જેમાં કશું જ નથી એવું. પણ અસ્તિત્વવાદની દ્રષ્ટિએ શૂન્ય એટલે પહેલેથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, પહેલેથી જે બધી માન્યતાઓ પ્રાપ્ત થઈ છે, પહેલેથી જે બધી પરિભાષાઓ મને મળી છે, એ બધાથી મુક્ત એવું ચિત્ત, એવી ચેતના કે જે આવી શૂન્યતાની પરાકાષ્ઠાએ ઊભી છે. આપણે કલ્પી શકીએ કે આપણી ચેતના આપણે ક્યારે આવા હોઈ શકીએ ખરેખર? આપણે જ્યારે પદાર્થને જોઈએ, માણસને જોઈએ, જગતને જોઈએ, ત્યારે હંમેશા આપણે આપણી જે વિભાવનાઓ છે, આપણી જે માન્યતાઓ છે, એના અર્થઘટનમાં જ આપણે જગતને જોતા આવ્યા છીએ. પણ તમારી આ બધી જોવાની જે પદ્ધતિ છે, જોવાની જે રીત છે, એમાંથી તદ્દન ખાલી થઈને જો આપણે ઊભા રહીએ તો આ જગત કેવું દેખાય. આમાંથી સુરેશ જોશીને પ્રિય એવી જે દાર્શનિક ફિલોસોફી આવી એ ફિનોમિનોલોજી આવી. એટલે તમે ક્યારે પણ કોઈ પણ પદાર્થને અનુભવ્યો છે ખરો? પદાર્થનું અસ્તિત્વ તમે ક્યારે અનુભવ્યું છે ખરું? ધારો કે સુરેશભાઈ જે ઉદાહરણ આપે છે કે તમારા ઘરમાં એક એવી ખુરશી છે, એ ખુરશી એવી છે કે જેના પર તમારા દાદા કે દાદી બેસતા હતા અને પછી દાદા કે દાદીનું મરણ થયું અને પછી તમે જ્યારે એ ખુરશીને જુઓ છો તો તમને ખુરશી બેસવાના ઉપયોગમાં છે એવો વિચાર નથી આવતો. તમે એ ખુરશીનું જે ભૌતિક સ્વરૂપ જે છે એનું ત્યાં નિગરણ થઈ ગયું અને ત્યાં તમે તમારા પ્રિયજનની હાજરી અનુભવો છો. તો ખુરશી ક્યાં ગઈ? એટલે સુરેશભાઈ ઉદાહરણ આપ્યું કે વાન ભોગે એક ખુરશી દોરેલી છે અને એ ખુરશીમાં વચ્ચે એક ચલમ પડેલી છે અને એનો જે અવકાશ જે છે, ખુરશી આસપાસનો જે એની જે સ્પેસ છે, એનો જે અવકાશ છે, એને તમે અનુભવી શકો છો. તો આજે નવી કવિતા આવી એમાં કવિઓએ આવો એક અવકાશ, આવી એક રિક્તતા સર્જી. એટલે એક પંક્તિ અને બીજી પંક્તિ, એ બે વચ્ચેનો જે અવકાશ છે એ નક્ષત્રોના માઇલોના માઇલ જેટલો હોય છે. એટલે આપણે બહુ ઝડપથી આવી જઈએ એક પંક્તિ અને પછી બીજી પંક્તિમાં ઝડપથી આવી જઈએ એવું આ સુરેશભાઈની કે બીજા કોઈ પણ કવિની કવિતામાં શક્ય નથી. બીજી વાત કે સુરેશ જોશીની કવિતામાં હું પહેલો પુરુષ એક વચન હું તરીકે કવિતા
નિરૂપાય છે, કવિતાનું આલેખન થયું છે. તો આ હું બધા આધુનિક કવિઓમાં છે. આ હું કોણ છે? તો આ કવિઓએ આ જે સર્વનામનો જે હું હતો એને છેદીને એને વૈશ્વિક હું બનાવ્યો. ઇટ ઇઝ એ યુનિવર્સલ આય. સુરેશ જોશીની કવિતા કે સીતાંશુ યશશ્ચંદ્રની કવિતા એ વૈશ્વિક આયની કવિતા છે, માનવ જાતની કવિતા છે. હવે આ જે આટલો જે આય જે છે એનો જે વિશાળ એવો જે હું છે એમાં કેટલું કેટલું સમાઈ ગયું છે. એટલે તમે જ્યારે આ મૃણાલવાળી કવિતા તમે વાંચો છો ત્યારે તમને એમ નથી લાગતું કે આ એક નાયક અને નાયિકા ના પ્રણય વિચ્છેદનું કાવ્ય છે. તમને એમ લાગે કે કોઈ આ એક યુનિવર્સલ પ્રણયની કવિતા છે કે જે બધા આવા પ્રેમીને ઉદ્દેશીને લખાયેલી છે. તો આ એમના કવિ એના એમની કવિતાનું આ હું પણ તમારે સમજવા જેવું છે. હવે માનો કે આપણે સુરેશ જોશીના જે પાંચ દીર્ઘ કાવ્યો છે એમાંથી પસાર થઈએ તો પહેલો જે અનુભવ થાય એને જે સંજ્ઞા આપવામાં આવી છે એ છે કોસ્મિક ડિસ્પેર. આ બે સંજ્ઞા બહુ સમજવા જેવી છે મોડર્નિઝમમાં. કોસ્મિક ડિસ્પેર, કોસ્મિક એટલે વૈશ્વિક અને ડિસ્પેર એટલે વિષાદ. આ કોઈ પોતાના જીવનની અંગત એવી કોઈ દુભાયેલી લાગણીના કાવ્યો નથી, પણ એવો કોઈ વૈશ્વિક વિષાદ છે આ કાવ્યમાં. હવે આપણે જ્યારે એમ વિચારીએ કે આ વિષાદ એટલે શું, સાર્થ જરૂરી કોષમાં એનો અર્થ આવી જાય વેદના દુઃખ, પણ કોને થાય વિષાદ, કોને કોસ્મિક ડિસ્પેરની અનુભૂતિ થાય? તો હોવા માત્રની નિરર્થકતા, હોવા માત્રની, હું છું એનું એનું કોઈ જ મને મૂલ્ય નથી. તો આવી તીવ્ર સંપ્રજ્ઞતા હોવી એમાંથી જન્મે છે વિષાદ. ક્યારેક આપણે પોતે પણ એવા સમયમાં એવી અનુભૂતિમાં આપણે હોઈએ કે આ આ આ જે આ જીવન જે છે એ જીવનનો કોઈ અર્થ ખરો? તો આ પ્રકારની જે વિષાદમય અનુભૂતિ છે એમાંથી આ કાવ્યો આવ્યા અને એમાં મેં સંજ્ઞા વાપરી કોસ્મિક ડિસ્પેર. હવે કોને અનુભવ થાય કોસ્મિક ડિસ્પેરનો, કોને અનુભૂતિ થાય વૈશ્વિક વિષાદની? તો કે જે કવિ પાસે, જે સર્જક પાસે સંપ્રજ્ઞતાની અતિમાત્રા હોય અને જે સર્જક પાસે સંપ્રજ્ઞતાની જે અતિશયતા છે એવા સર્જકો માંદા હોય, શારીરિક રીતે નહીં. દોસ્તોવેસ્કીએ ભોંયતળિયાનો આદમી સુરેશભાઈ અનુવાદ કર્યો તો એમાં લખ્યું છે કે હું માંદો છું, આઈ એમ એ સિક મેન. તો માંદા હોવું એટલે શું? એટલે તાવ આવે તો જ માંદા હોવું, એવું નહીં, પણ કંઈક એવી અસ્વસ્થતા, કંઈક એવી ન સમજાવી શકાય એવી વેદના, કોઈને પણ તર્કથી સમજાવી ન શકાય હોવા માત્રથી થતી જે અનુભૂતિ છે એવા, એટલે તમે મરણોત્તર વાંચો
सुरेश भाई ना मुक्त दीर्घ कवि माथी तमे थाप काव्य वाँचो के तमे डुम्मस दर्शन काव्य वाँचो। आपणे बधाए मोटा ભાગનાએ ક્યારે ડુમ્મસ ગયા હશે, પણ સુરેશભાઈનો ડુમ્મસ એ સુરેશ જોશીનો ડુમ્મસ છે। માનો કે આખી રાત તમને ઊંઘ નથી આવી, પણ તમે સ્વપ્નાઓ જોયા છે, તમે દુઃસ્વપ્ન જોયા છે, ભયાનક સ્વપ્નાઓ તમે જોયા છે, અને એવી અવસ્થામાં તમે દરિયા પાસે છો, સમુદ્ર પાસે તમે ગયા છો, અને તમે આંખ ખોલો દરિયાની સામે ત્યારે તમારી આંખમાં શું ભરેલું છે? તમારી આંખમાં ભરેલા છે સ્વપ્ન, તમારી આંખમાં ભરેલા છે દુઃસ્વપ્ન। એટલે કવિ કહે છે કે જોવા ગયો હતો સમુદ્ર, મને મળી ગયો પવન। આજે આજે ડુમ્મસમાં જે છે, તો હું તમને એના એની એની જે કાવ્યસૃષ્ટિ જે છે એ કાવ્યસૃષ્ટિમાં પ્રવેશવા માટેના તમને હું કેટલાક રસ્તાઓ બતાવું છું। હવે માનો કે તમારી સામે આ કવિનો અભ્યાસ કરવાનો આવે છે, કોઈ વિદ્યાર્થી માનો કે આવો વિષય લે, ચાર આધુનિક કવિ અથવા તો સુરેશ જોશીની કવિતા, આવો કોઈ વિષય પસંદ કરે અને આપણા સાહેબોએ આપણને વિવેચનના વિવિધ અભિગમોનો લિસ્ટ આપેલું છે, એટલે સાહેબ એમ કે રૂપરચનાવાદી અભિગમ પ્રમાણે પણ તમે આનું કામ કરી દો, આ બધા આધુનિકો રૂપરચનાવાદમાં બરાબર ફિટ બેસે એવા છે। મારે જો સુરેશ જોશીના દીર્ઘ કાવ્યનો અભ્યાસ કરવો હોય તો મને એક વિરેચક મળે છે અને એનું નામ છે જ્યોર્જ પુલે, ક્રિટિક ઓફ કોન્શિયસનેસ, ચૈતન્યવાદી અભિગમ। સુરેશ જોશીએ જ આ નિબંધ લખેલો છે। અને બીજું કે જ્યોર્જ પુલેનો બહુ જ મોટો નિબંધ, 30-35 પાનનો નિબંધ જેનો અનુવાદ પ્રમોદ કુમાર પટેલે કરેલો છે, કૃતિ વિવેચન અને આંતરચેતનાની અનુભૂતિ। હવે બરાબર સમજો મિત્રો, આપણે જ્યારે કોઈ પુસ્તક પાસે જઈએ છીએ તો તમે હાથમાં લો છો એ પહેલા તો આ એક પદાર્થ છે, કબાટમાં મૂકેલી કોઈ વસ્તુ છે, ટેબલ ઉપર મૂકેલી કોઈ વસ્તુ છે, પદાર્થ છે, અને તમે જેવા એના પાના ખોલો છો, પંક્તિઓ વાંચો છો, તો પુસ્તકનું પદાર્થ પણ જતું રહે છે, અને એ પદાર્થ પણ જેમ જેમ જતું રહે છે એમ એમ કઈ ઘટના બને છે? તમારી ચેતના અને કવિની ચેતના વચ્ચે સંવાદ શરૂ થાય છે। જો તમે આવી રીતે ભૌતિક સીમાઓને ઓગાળીને આ પુસ્તકનું જે અસ્તિત્વ જે છે, શબ્દનું જે અસ્તિત્વ છે, શબ્દની જે ચેતના છે, એ ચેતનાની સાથે તમે જો અનુસંધાન ન કરી શકો તો તમે આ પ્રકારના કાવ્યો નહીં પામી શકો। એટલે સૌથી પહેલા તો એની જે ભૌતિકતા છે, એટલે પુલે લખ્યું છે કે ઘણીવાર લાઇબ્રેરીમાં પડેલા પુસ્તકો એના વાચકોની પ્રતીક્ષા કરતા હોય છે કે કોઈ આવો અમને અહીંથી છોડાવો, અને જ્યારે તમે પુસ્તક હાથમાં લો છો ત્યારે પુસ્તકને પોતાના અસ્તિત્વનો અહેસાસ થાય છે કે હાશ મને કોઈ હાથમાં લીધું, અને જેવા તમે હાથમાં લો છો, કલાપી હોય, કાંત હોય કે મેઘાણી હોય, મેઘાણીના વિશ્વ સાથે, મેઘાણીની ચેતના સાથે
તમારા તમારી ચેતનાનું જોડાણ થાય છે. તો આ પ્રકારની કવિતાઓ પાસે જવા માટે તમારે આ અભિગમ પણ લઈ શકો. હવે આ જે બધા કાવ્યો છે સુરેશભાઈના, આ જે કાવ્યો છે એમાંથી ધારો કે હું એમની જે મૂળભૂત સંવેદનાઓ છે એને આપણે આ રીતે મૂકી શકીએ કે આ કવિતાઓ વાંચતા તમને શું અનુભવ થાય. તો સૌથી પહેલા વિષાદ, ચિંતા, હતાશા, વિચ્છેદ, ઓળખ વગરનો ચહેરો, યાંત્રિક જિંદગી, થાક, અનિદ્રા, અજંપો, રિક્તતા, શૂન્યતા, મરણની અનુભૂતિ, એકલતા, દુઃખ, સુખ, આ કાવ્યોમાંથી તમે પસાર થાઓ છો, આટલું આટલું તમે અનુભવી શકો છો. આ કાવ્યોમાંથી પસાર થતા પ્રકૃતિના જે આદિકાળના જે તત્વો છે, પવન, સમુદ્ર, અંધકાર, જળ, સૂરજ, પૃથ્વી, પંખી અને વૃક્ષ, આ આદિકાળથી ચાલે આવેલા આ પ્રકૃતિના તત્વો છે. કેટલાક અશરીરી છે, કેટલાક શરીરી તત્વો છે. તો હું જ્યારે આવા પ્રાકૃતિક વિશ્વમાં કવિની ચેતના તરીકે જ્યારે હું એની સાથે મારો સંબંધ બંધાય છે ત્યારે મને મારી જે ચેતના છે એ સમયના આવા જે સંકીર્ણ જે બંધનો છે એમાંથી છૂટી અને આદિકાળમાં હું જતો રહું છું. તો સુરેશ જોશીના કાવ્યોમાં તમને આ જે નિશ્ચિત એવો સમય છે એ જાણે કે તમને યુગોના યુગો પહેલાના પ્રદેશમાં લઈ જાય છે અને ત્યાં તમને શું લાગે કે જાણે કે એમના કાવ્યો દ્વારા પૃથ્વીના બહુ શરૂઆતના વર્ષોની જે આદિમ આબોહવા હતી એ આબોહવા તમને કવિ શબ્દ દ્વારા એનો અનુભવ કરાવે છે. કેટલી મોટી વાત છે! આપણે તો કોઈ દિવસ એ આબોહવા નથી પામી શકવાના, પણ કવિનો શબ્દ એવો છે કે જે આ યુગો પારની આવી જે વાસ્તવિકતા છે એને એ શબ્દ દ્વારા મૂર્ત કરે છે. સુંદરમ અમારે ત્યાં વ્યાખ્યાન આપવા આવેલા અને એક વિદ્યાર્થીએ પૂછ્યું કે સર સમુદ્રમાં કેવી રીતે જવાય. એક વિદ્યાર્થીએ બહુ સરસ સવાલ પૂછ્યો સુંદરમ કે સમુદ્રમાં જવું હોય તો કેવી રીતે જઈ શકાય. તો સુંદરમે કહ્યું કે નદીના રસ્તે. નદી જાય છે સમુદ્રને મળવા માટે, જેવી રીતે એમ તમે જાઓ તો તમને સમુદ્ર મળશે. તો સુરેશ જોશીની કવિતાના સમુદ્ર સુધી પહોંચવા માટે મારો એક એવો પ્રયાસ છે કે તમે આ રસ્તે પહોંચો. હવે હમણાં જ આપણે કહ્યું કે માધ્યમ વિદ્રોહની કવિતા નવી ભાષા, તો એક બે દાખલા દઉં. આપણે પાટણમાં ફરતા હોઈએ અને લોકો આપણી સાથે અથડાતા હોય, ખભા ભટકાઈ જાય, માથું અથડાઈ જાય, એ મહાનગરની કેવી ભીડ છે. તો સુરેશ જોશીએ મૃણાલ કાવ્યમાં શું કહ્યું? બારાખડીના ખોડા વ્યંજનોની જેમ અથડાતા આ લોકો, બારાખડીના ખોડા વ્યંજનોની જેમ, જે વ્યંજન અધૂરો છે, ખોડો છે, આપણે પણ કહેવાય છે અપંગ છીએ, હેન્ડીકેપ છીએ, ગંદી અફવાની જેમ ગીચતા પણ નિર્દેશિત. હા, ગીચતા પણ છે એ અક્ષરોનું બાજુ બાજુમાં.
गंदी अफवानी जेम प्रसरतो पवन, गंदी अफवा फैलाता वार न लगे, आग जंगल में आग लगे एम फैलाए। अने तमे वडोदरा आओ के तमे अमदावाद जाओ के तमे पाटण जाओ, नदीओनी जे दशा छे, तो एक आधुनिक कवि शू कहे छे, वारांगनाना मेला दर्पण जेवी नदी, वारांगना होय वैश्या होय अने एमनु दर्पण ए केटलू विभत्स होय, एमने इच्छा होय के ना होय, केटली वार એણે શણગાર કરેલો હશે, કેટલી વાર મેકઅપ કરેલો હશે, એનો 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 દર્પણ અને એવી નદી, સાત લંગડા ઘોડાને શોધતો સૂરજ, તો આ એની કાવ્ય ભાષા છે। અને આ ભાષા જ્યારે આપણે વાંચીએ ત્યારે ભાવનાત્મક અનુભવ નથી થતો, જે કલાપીમાં થાય છે, મેઘાણીમાં થાય, ભાવનાત્મક નથી થતો, તમને અસ્વસ્થ કરી મૂકે છે, તમને બેચેન કરી મૂકે। અને આ જ તો એનું કાર્ય છે કે તમને સંક્ષુબ્ધ કરવા, તમને જગાડવા, તમે જ્યાં છો ત્યાંથી તમને ઉંચકીને જગતનું દર્શન કરે। એકાદ બે બીજી કવિતાના પણ ઉદાહરણ લો। વાંચો ડુમસ દર્શન, સુરત પાસે આવેલી સરસ મજાની જગ્યા છે। આપણે ડુમસમાં ગયા હોય તો થોડી વાર ફર્યા હર્યા, ભેળ ખાધી, ઘોડામાં બેઠા પતિ ગયું। હવે આ તો કવિ છે। સાત સાગરના ઊંડાણથી આંખો આંજીને ઉઠું છું, સાત સાગરના ઊંડાણથી આંખો આંજીને ઉઠું છું, શું અનુભવી હશે નિદ્રા વખતે, કેવી કેવી અનુભૂતિ થઈ હશે, મારો પડછાયો સુદ્ધા આગલા ભવનો લાગે છે। પોતાની સાથેનો વિચ્છેદ તો બરાબર છે, પણ એમ લાગે છે કે આ પડછાયો પણ મારા કોઈ બીજા ભવનો છે। નિરાકાર ઈશ્વર બનીને વ્યાપ્તિમાંથી લુપ્તિમાં ચાલી જવા હું ડગલું ભરું છું, કઈ પ્રક્રિયા છે, વ્યાપ્તિમાંથી લુપ્તિ, જે વિશાળતા છે એમાંથી કંઈક લુપ્ત થવાની પ્રક્રિયા તરફ। તો કંઈક આપણને એમ લાગે કે આ કવિતાની આબોહવા જ કંઈક જુદી છે, સંવેદના જ કંઈક જુદી છે, અને આ આબોહવા નવી હોવાને કારણે, સંવેદના નવી હોવાને કારણે આ કવિતા આપણને વધારે અપીલ કરે છે। કારણ કે અહીં ભાષા એ કોઈ કવિના ભાવનો અનુવાદ નથી, કે મને જે લાગ્યું એને મેં ભાષામાં અનુવાદ કરી દીધો, પણ કવિએ એવી ભાષા પ્રયોજી કે સૌથી પહેલા તો તમને એ કવિની ભાષાનો જ અર્થ થાય, મળે, એનો તમને આનંદ મળે। અને થાક નામનું કાવ્ય છે, આપણે ઘણી વાર થાકી જતા હોય, બહુ કામ કરીને બહુ ચાલીને આવ્યા હોય તો હાશ થાય, તમે બેસો છો, પણ આ કવિ ચેતના એવી છે કે યુગોથી મનુષ્ય તરીકે જીવવાનો એને થાક લાગ્યો છે। આ કોઈ પગનો થાક નથી, ચેતનાનો થાક છે। એટલે શું કહે છે, હવે મને થાક લાગ્યો છે, મને એટલે કોને, કવિને નહીં, મનુષ્ય માત્ર। આપણે ક્યારેક એવો વિચાર આવે કે આ સવાર સાંજ રઝળપાટ એનો કોઈ અંત ખરો એમ, તો હવે મને થાક લાગ્યો છે, અને પછીનું જે
એમનું જે નિરૂપણ છે, મારા દાંત હડપ્પા સંસ્કૃતિના મળી આવેલા અસ્થિ પિંજરના દાંતને મળતા આવે છે. હડપ્પા સંસ્કૃતિમાંથી ક્યાંક કોઈ હાડપિંજર મળી આવ્યું હોય અને એને મ્યુઝિયમમાં મૂક્યું હોય, એના દાંત યાદ કરો તમે, એવા એને મારા દાંત મળતા આવે છે. 1986માં સુરેશભાઈનો એક ફોટોગ્રાફ છે, મુંબઈમાં એમનો વ્યાખ્યાન હતું, હમણાં કોઈએ ફેસબુક ઉપર મૂકેલું છે, સુરેશ જોશીનું અંતિમ વ્યાખ્યાન. ખોટું છે, એ છેલ્લું વ્યાખ્યાન નથી. સુરેશ જોશીનું છેલ્લું વ્યાખ્યાન એડમો ઝાબે પર છે. ફ્રેન્ચ કવિ હતો અને એની ઓડિયો મેં સાંભળી છે, બે ભાગમાં છે. એડમો ઝાબે નામનો એક મોડર્ન ફ્રેન્ચ સિમ્બોલિસ્ટ પોએટ છે, એના વિશેના વ્યાખ્યાનો છે. અને એ વ્યાખ્યાનોમાં સુરેશભાઈએ કહ્યું કે હવે એડમો ઝાબે શું, કોઈની પણ કવિતા વિશે વાત કરવાનો હવે કોઈ અર્થ નથી, કારણ કે હવે એવો શ્રોતા જ નથી મળતો. તો ઝાબે શું, કોની વાત કરું? તો આને શું કહેવાય, હડપ્પા સંસ્કૃતિ સાથે કવિ ચેતનાનું તાદાત્મ્ય. એ વર્ષો જૂની, કાળ જૂની જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિનો જાણે કે હું અવશેષ છું. એટલે આપણે જ્યારે આ પ્રકારના કાવ્યો વાંચીએ ત્યારે, અને આ થાકમાં છેલ્લે કહે છે, પણ હવે માણસ થવાનો થાક લાગ્યો છે, હું આ માણસ થઈને રહેવાના ઉદ્યમથી થાકી ગયો છું. માણસ હોવાનો આપણે બધા ઉદ્યમ કરીએ છીએ. તો અને છેલ્લું એમની કવિતાનું ઉત્તમ કલ્પન જો કોઈ હોય, અને ચિત્રકળામાં ઘણી બધી શૈલીઓ આવી, એમાં એક શૈલી માનો કે ગોથિક શૈલી છે, સિમ્બોલિસ્ટ શૈલી છે. તો સુરેશ જોશીની આ મુક્ત દીર્ઘ કવિતાઓના કલ્પનમાં તમે જ્યારે પ્રવેશો છો ત્યારે તમને પહેલી અનુભૂતિ થાય છે વિશાળતાની. તમને આમ અવકાશમાં તરતા મૂકી દે છે ભાવક ચેતનાને. તો આ જે કોઈકવાર નામનું કાવ્ય છે એ અસ્તિત્વની રૂપાંતર થવાની યાત્રાનું કાવ્ય છે. શું કહે છે, પૃથ્વીના પોપચા, પૃથ્વી કેવડી વિશાળ છે એના પોપચા, પૃથ્વીના પોપચા વચ્ચેની નિદ્રાના જળને મેં ક્યારેક ડખોડ્યા છે. પૃથ્વીના પોપચા વચ્ચેની નિદ્રાના જળને મેં ક્યારેક ડખોડ્યા છે. જે શબ્દો મારી નજીક વસતા હતા તે હવે યાયાવર પંખીની જેમ દૂર દૂરના પ્રદેશોમાં ઉડી ગયા છે. તો કાવ્ય સર્જન વિશેની પણ આ એક પ્રગાઢ અનુભૂતિ. તો આવી રીતે એમના કાવ્ય વિશ્વમાં જુદા જુદા અભિગમો, જુદી જુદી સંવેદનાઓ, યંત્રજીવન, વૈફલ્ય, પ્રણયની વિફળતા, પ્રકૃતિ સાથેનો આવો કોઈ અનુબંધ વિચ્છેદ, એમ અનેક સ્તરે સુરેશ જોશીની કવિતા તમે અનુભવી શકો. અને આ એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું જે દુઃસ્વપ્ન છે એ કવિતાને તમે છિન્ન પત્ર સાથે જોડી શકો, થાક કે બીજી કવિતાને તમે મરણોત્તર સાથે જોડી શકો. તો ખરેખર
મને એમ થયું કે મેં વ્યાખ્યાન નથી કર્યું પણ મેં કંઈક થોડી વાતો કરી અને મને આનંદ છે કે આટલી ગંભીરતાથી તમે મને સાંભળ્યા. અંદરની વાત તો અંદરનો માણસ જાણે, પણ મને એવું લાગે છે કે આપણા સહિયારા પ્રયાસથી સુરેશ જોશીની કવિતા સુધી થોડાક તમે થોડાક હું પહોંચ્યા તો ખરા, એનો આનંદ. અને કોલેજના આચાર્ય, કોલેજના અધ્યાપકો, કોલેજના વિદ્યાર્થીઓ, પિયુષભાઈ, ભરતને તો હું ભરત જ કહું છું, કારણ કે મેં હમણાં જ ડાઇનિંગ ટેબલ ઉપર કહ્યું કે